જય માતાજી. મારું નામ ચુડાસમા નરેન્દ્રસિંહ હાલુવા, ગામ જસકા. આ બેઠક પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજની નારીઓ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી. શું બેઠકમાં કેવા પ્રકારનો નિર્ણય અને ક્યાં ક્યાં વિસ્તારના લોકો આમાં જોડાયા? આ બેઠકમાં ધંધુકા તાલુકાના રાણપુર, બરવાળા અને ધોલેરા ચાર તાલુકાના યુવાનો અને વડીલો જોડાણા હતા. આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે 7/4/2024 અને રવિવારે એક મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજના દરેક યુવાનો, મહિલાઓ, વડીલો અને દરેક લોકો અને દરેક સમાજના, દરેક ક્ષત્રિય સમાજના આજુબાજુના ચાર તાલુકાના દરેક ક્ષત્રિય સમાજ આમાં જોડાશે. જી, ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા ખાતે આજે જે બેઠક મળેલી હતી એ બેઠકની અંદર જે પુરુષોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની નારી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી તેનો ઘેરો પ્રત્યાઘાત, આક્રોશ ભારોભાર અત્યારે તમામ ક્ષત્રિય સમાજમાં ચાલી રહ્યો છે. તે બાબતે શું કાર્યવાહી કરવી તેના માટે થઈને આગામી સમયમાં શું શું પગલાં લેવા કે આનો વિરોધ કેવી રીતના દર્શાવવો તે બાબતે 7/4/2024 રોજ એક મહાસંમેલન કરવાનું અત્યારે સમાજની અંદર જે હાલની આજની તારીખમાં મિટિંગ ભરાણી તેમાં નક્કી કરવામાં આવેલું છે. આ મિટિંગ કેવા પ્રકારની રહેશે અને કયા કયા વિસ્તારના લોકો આ મિટિંગમાં જોડાશે? જી, આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા, ધોલેરા તાલુકા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા અને બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, મહિલાઓ, પુરુષો તેમજ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકો સમાવેશ થઈ અને આ મહાસંમેલનમાં તમામ લોકો પોતાની હાજરી આપશે અને પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટેની ઉગ્ર માગણી જે અત્યારે ચારે તરફ ચાલી રહી છે તેમાં અમે તથા તમામ ક્ષત્રિય સમાજ એમાં સાથે જોડાવાના છીએ.